हेलो फ्रेंड्स, हूँ डॉक्टर हरपाल सिंह डाबी, कंसल्टेंट पल्मोनोलॉजिस्ट एंड क्रिटिकल केयर स्पेशियालिस्ट एचसीजी हॉस्पिटल भावनगर खाते कार्यरत छू। डायाबिटीस मने छे कई रीते ख्याल पड़े तो एना लक्षणों में एवं होय छे के वधारे प्रमाण में आपणे पाणीनी तरस लागवी, एनी सामे वधारे प्रमाण में आपणे पेशाब करवा माटे जवो, भूखनो प्रमाण खूब ज वधारे लागे, आपणे जे प्रमाणे जमीए छतां आपणुं वजन छे ए पाछू पड़े, पगना तळિયાઓ બળે, તો આપણે સમજવું કે કદાચ ક્યાંક આપણા સુગરમાં વધઘટ તો નથી થતી ને, તો સુગર આપણે ચેક કરાવીએ। ડાયાબિટીસના બે પ્રકાર હોય છે, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ। ટાઈપ 1 ડાયાબિટીસ છે એ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોય છે, શરીરમાં જે પ્રમાણમાં ઇન્સ્યુલિન બનવું જોઈએ એ પેનક્રિયાઝમાંથી જો ઇન્સ્યુલિન ન બને તો ટાઈપ 1 ડાયાબિટીસ થઈ શકતા હોય છે। આવા જે દર્દીઓ હોય છે એને જનરલી ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ ઇન્સ્યુલિનનું પ્રમાણ આપણા શરીરમાં બનતું હોય છે, પરંતુ જે પ્રમાણે સુગરનો વપરાશ થવો જોઈએ સેલ લેવલે એ ન થતો હોય તો એવા પેશન્ટો હોય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે। તો આપણને ડાયાબિટીસ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરાવવાનો રહેતો હોય છે। બ્લડ ટેસ્ટ છે એ સુગર માટે ઘણા અલગ અલગ પ્રમાણમાં થતો હોય છે, જેમ કે એક ફાસ્ટિંગ હોય છે, એક જમ્યાની 2 કલાકનો હોય છે, ઘણીવાર 3 મહિનાનું એવરેજ સુગર છે એ ચેક કરતા હોય છે, અને ઘણીવાર રેન્ડમ સુગર બી જોતા હોય છે। બધાના ક્રાઇટેરિયા છે એ અલગ અલગ હોય છે, જેમ કે પ્રી ડાયાબિટીસ છે તો એ કઈ રીતે ખ્યાલ પડે કે આપણે પ્રી ડાયાબિટીસ છીએ। જો આપણે ફાસ્ટિંગ ગ્લુકોઝ છે એ 100 થી 125 ની વચ્ચે આવે તો આપ પછી જમ્યાની 2 કલાકનું છે 140 થી 200 ની વચ્ચે આવે, અથવા તો આપણો HbA1c એટલે કે 3 મહિનાની એવરેજ છે 5.7 થી 6.5 ની વચ્ચે આવે તો આપણે પ્રી ડાયાબિટીક છે એવું સાબિત થાય છે। અને આપણને ડાયાબિટીસ છે એ કન્ફર્મ ત્યારે થાય કે જ્યારે આપણું ફાસ્ટિંગ છે એ 125 થી વધારે આવે, PP2 લંચ છે એ આપણું 200 થી વધારે આવે, HbA1c છે એ 6.5 થી અપ આવે, અને રેન્ડમ બ્લડ સુગર છે એ જો 2 વખત 200 થી ઉપર આવે તો આપણે ડાયાબિટીક છે એવું આપણે કાઉન્ટ કરવાનું થાય। હવે આપણે ચેક કર્યું અને મારે ડાયાબિટીસ છે એવો મને ખ્યાલ પડ્યો તો મારે શા માટેને સારવાર કરવી જોઈએ। ડાયાબિટીસની સારવાર એટલા માટે કરવામાં આવે છે કે એને ધીમું ઝેર કહેવામાં આવે છે। ડાયાબિટીસ છે એ ડાયરેક્ટ તમને બધી વસ્તુઓ નથી બતાવતી, પણ એ માઇક્રો ઓર્ગન્સ ઉપર ખાસ એની અસર થતી હોય છે, જે લાંબા ગાળે આપણને દેખાતી હોય છે, અને એ જ્યારે લાંબા ગાળે એની આડઅસરો થઈ હોય છે પછી એમાંથી એનું રિવર્સ થવું ખૂબ જ મુશ્કેલ હોય છે। કયા કયા અવયવો ઉપર અસર કરી શકે ડાયાબિટીસ? તો ડાયાબિટીસની મેઇન જે અસર છે એ હાર્ટ એટેક લાવી શકે છે, એ મગજના ભાગે સ્ટ્રોકનો ભાગ લાવી શકે છે, ડાયાબિટીસની કિડની ઉપર અસર થતી હોય છે, અને ડાયાબિટીસના હિસાબે આંખમાં અંધાપો આવવો અને પગના અવયવોને લોહી ન મળતા પગમાં ગેંગ્રીન થવું અને અંગૂઠાઓ કપાવવાની પણ ડાયાબિટીસના હિસાબે થવાની શક્યતાઓ રહેતી હોય છે। ડાયાબિટીસની આટલી આડઅસરો છે એટલે બને એટલું આપણે વહેલું ડિટેક્ટ થાય અને પછી એની આપણે સારવાર ચાલુ કરવી જોઈએ। ડાયાબિટીસની સારવારમાં જો ટાઈપ 1 હોય તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોવાથી એને ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ રહે છે, પણ ટાઈપ 2 હોય તો એમાં લાઇફસ્ટાઈલ મોડિફિકેશન જે છે એનો ખાસ રોલ હોય છે, તેમાં બને એટલી ગળપણવાળી વસ્તુઓ આપણે ઓછી લેવાની થતી હોય છે, રેગ્યુલર પ્રાણાયામ યોગાસન કરીએ તો બી સુગરનું પ્રમાણ છે એ વધતા ઓછા પ્રમાણમાં ઓછું થતું હોય છે। ડાયાબિટીસની જે બી દવાઓ આવે છે એ એટલા માટે હોય છે કે આ અગત્યના જે કંઈ બી અવયવો છે એના ઉપર નુકસાન વધે નહીં। ઘણાની માન્યતા એવી હોય છે કે ડાયાબિટીસની ગોળીઓ લેવાથી કિડની ઉપર અસર નહીં થાય ને, એ દવાઓ એટલા માટે જ હોય છે કે કિડની ઉપર એની ખરાબ અસર ન થાય।